નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ આઠ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક પ્રેક્ટિસ વર્કના પ્રશ્નોનો અભ્યાસ કરીશું પ્રશ્ન નંબર એક નીચેના ગુણોત્તર શોધો પહેલું છે રૂપિયા આઠનો ચાલીસ પૈસા સાથે ગુણોત્તર શોધો હવે સૌથી પહેલાં શું યાદ રાખવાનું તો ગુણોત્તર શોધતી વખતે બંને બાજુના જે એકમો છે એ સરખા હોવા જોઈએ અહીંયા રૂપિયાનો એકમ છે અહીંયા પૈસાનો એકમ છે બંને અલગ છે તો બંનેને સરખા એકમ કરવા માટે રૂપિયાને આપણે પૈસામાં ફેરવી દઈશું તો આઠ રૂપિયા બરાબર કેટલા પૈસા થશે આઠસો પૈસા બરાબર ને એક રૂપિયો બરાબર સો પૈસા તો આઠ રૂપિયો બરાબર આઠસો પૈસા અને ચાલીસ પૈસાનો ગુણોત્તર શોધીએ એટલે આઠસો ભાગ્યા ચાલીસ લખવાના હવે સરખા અંક સાથે છેદ ઉડાવીશું આપણે જો વીસ ચાર એસી અને પા એક શૂન્ય સોરી અહીંયા ઉપર નીચે એક એક શૂન્ય પહેલાં ઉડાડી દીધું પછી વીસ ચાર એસી અને ચાર એકા ચાર તો અહીંયા ચાર ચાર ઉપર નીચે સરખા સરખા છે તો છેદ ઉડાડી દો તો શું રહ્યું વીસ છેદમાં એક તો અહીંયા ગુણોત્તર મળ્યો આપણને વીસ જેમ એક ત્યાર પછી બીજું છે ત્રણ મીટરનો પંચોતેર સેમી સાથે ગુણોત્તર અહીંયા મીટર અને સેમી અલગ અલગ છે તો આપણે મીટરને સેમીમાં ફેરવી દઈશું તો ત્રણ મીટર બરાબર ત્રણસો સેમી અને પંચોતેર સેમીનો ગુણોત્તર શોધીએ તો ત્રણસો ભાગ્યા પંચોતેર એટલે અહીંયા પંચોતેરનો ઘડિયામાં આવશે પંચોતેર ગુણ્યા ચાર ત્રણસો અને પંચોતેર એકા પંચોતેર 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 સરખા સરખા કટ થઈ ગયા તો ચારના છેદમાં એક એટલે કે ચાર જેમ એક ગુણોત્તર મળ્યો ત્યાર પછી પંદર કિગ્રાનો સાતસો પચાસ ગ્રામ સાથે ગુણોત્તર તો અહીંયા પંદર કી ગ્રાનો આપણે સાતસો પચાસ સાત એટલે પંદર કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવીએ એટલે પંદર હજાર ગ્રામ થશે અને સાતસોને પચાસ ગ્રામનો અહીંયા મેં એક એક દાખલો છોડી દીધેલ છે જે તમારે જાતે ગણવાનો રહેશે બધા દાખલા હું સોલ્વ કરીશ નહીં એક એક એક્ઝામ્પલ બધાના હું ગણતરી કરીને સમજાવીશ બધાને હું આશા રાખું છું કે હું જે સમજાવું એ પ્રમાણે તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જશે તો પંદર હજાર ભાગ્યા સાતસો પચાસ અહીંયા ઉપર નીચે ઝીરો ઝીરો કટ થઈ ગયા તો પંચોતેર ગુણ્યા વીસ એટલે તમારું થશે પંદરસો અને પંચોતેર એકા પંચોતેર તો અહીંયા શું રહ્યું પંચોતેર પંચોતેર કટ થઈ ગયા તો વીસ છેદમાં એક એટલે વીસ જેમ એક ગુણોત્તર મળ્યો ત્યાર પછી સાત નંબરનો દાખલો ગણીએ જોઈએ તો ચાર કિલોમીટરનો છસો મીટર સાથે તો અહીંયા ચાર કિલોમીટરને મીટરમાં ફેરવીએ એટલે ચાર હજાર મીટર અને છસ્સો મીટરનું ગુણોત્તર તો ચાર હજાર ભાગ્યા છસો બે બે શૂન્ય ઉપર નીચે મેં અહીંયા કટ કર્યા હવે રહ્યા ચાલીસ છેદમાં છ તો ચાલીસ વીસ દુ ચાલીસ અને ત્રણ દુ છ તો અહીંયા બે બે કટ થઈ ગયા તો શું રહ્યું વીસ છેદમાં ત્રણ હવે અહીંયા એટલું યાદ રાખવાનું કે ઉપર નીચે કોઈ સંખ્યા સરખી સંખ્યાથી આપણે છેદ ઉડાડી શકતા ન હોઈએ તો આજ જ ગુણોત્તર એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળી ગયું છે તેમ કહેવાય છે અથવા તો એક અવિભાજ્ય સંખ્યા મળી જાય એટલે બીજી સંખ્યા એક એક બેકી સંખ્યા હોય એકી સંખ્યા હોય અથવા અવિભાજ્ય સંખ્યા હોય તો આપણે આગળ છેદ ઉડાડી શકીએ નહીં તો વીસ જેમ ત્રણ આપનો અહીંયા જવાબ મળ્યો કહેવાય બાર લીટરનો નવસો મિલી સાથે ગુણોત્તર શોધીએ તો બાર લીટરના બાર હજાર મિલી અને નવસો મિલીનો ગુણોત્તર બાર હજાર છેદમાં નવસો તો અહીંયા ઉપર નીચે બે બે શૂન્ય ઉડી ગયા હવે બાર અને નવ ત્રણના ઘડિયામાં આવશે તો ત્રણ ચાર બાર અને પાછળ ચારના પાછળ શૂન્ય લગાવવાનું ત્રણના પાછળ નહીં કારણ કે નીચે આપણે ત્રણના ઘડીએથી કામ લઈશું બરાબર તો ત્રણ ચાર બાર એક શૂન્ય અને ત્રણ તાલીસ નવ ત્રણ ત્રણ છેદ ઉડી ગયા ચાલીસ છેદમાં ત્રણ રહે આવે અને આગળ કોઈ છેદ ઉડશે નહીં તો ચાલીસ જેમ ત્રણ ગુણોત્તર મળશે આઠ દિવસનો છત્રીસ કલાક સાથે ગુણોત્તર શોધીએ તો અહીંયા બંને દિવસ અને કલાક પણ એકમ અલગ અલગ છે તો દિવસ ને કલાકમાં ફેરવી દઈએ અથવા થોડુંક સહેલું કરવા માટે આપણે મેં અહીંયા ભૂલ થઈ કલાક ને દિવસમાં ફેરવો તો પણ ચાલશે પણ આ પોઈન્ટમાં આવશે એટલે અહીંયા આપણે મેં કલાકમાં શોધ્યું છે કે આઠ દિવસના ચોવીસ કલાક લેખે એકસો ને બાણું કલાક બરાબર અને છત્રીસ કલાકનો ગુણોત્તર તો ચુ અડતાળીસ ગુણ્યા ચાર અને નવ ચાર છત્રીસ તો અહીંયા છેદ ચાર ચાર ઉડી જાય છે અડતાળીસ છેદમાં નવ હજુ છેદ ઉડે છે તો ફરીથી આગળ ચલાવવાનો સોળ ત્રણ અડતાળીસ ત્રણતાલીસ નવ ફરીથી ત્રણ ત્રણ છેદ ઉડારો હવે સોળ અને સોળ અને તેરનો કોઈ સંખ્યા સાથે ભાગાકાર થશે નહીં સરખી સંખ્યા તો સોળ જેમ ત્રણ તેનો જવાબ મળશે તમને ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે ખાનાની જગ્યાએ સાચી સંખ્યા લખો હવે તમારે સમ છેદ સમાન અપૂર્ણાંક બનાવવાનો છે એટલે ધારું કે અહીંયા જુઓ પાંચને કેટલા જોડે ગુણાકાર કર્યા તો ચાલીસ આવ્યા તો પાંચ આઠ ચાલીસ તો અહીંયા સાતને પણ આઠ વડે ગુણાકાર કરવાનો સાત આઠ છપ્પન અહીંયા જો બે પાંચ દસ તો ત્રણ પાંચ પંદર સાત ચાર અઠ્યાવીસ તો પાંચ ચાર વીસ જેટલી સંખ્યાને ઉપરની સંખ્યા જોડે ગુણાકાર કર્યો હોય તેટલી જ સંખ્યા નીચેની સંખ્યાથી ગુણવાણા ત્રણ ચાર બાર ચાર ચોક સોળ બે પાંચ દસ પાંચું પાછું પચીસ ત્રણ છક અઢાર આઠ છક અડતાળીસ બરાબર તો આ રીતે તમારે ખાના પૂરવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે એમાં એક દાખલો ગણતરી કરી છે મેં કે નીચેનામાંથી કયા ગુણોત્તરો સરખા છે તો અહીંયા આપણને બે પ્રકારના ગુણોત્તર આપ્યા વીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા તથા ચોવીસ કિલોગ્રામ અને છત્રીસ કિલોગ્રામના ગુણોત્તર સરખા છે કે નહીં તે ચેક કરવાના છે બંનેના અલગ અલગ તો જો આપણે પહેલાં વીસ રૂપિયા અને ત્રીસ રૂપિયાનો ગુણોત્તર શોધીએ તો વીસ ભાગ્યા ત્રીસ એટલે બંને કયા ઘડિયામાં આવે છે તો પાંચ ચાર પાંચના ઘડિયામાં આવે છે પાંચ ચાર વીસ અને પાંચ છ ત્રીસ પાંચ પાંચ કટ થઈ ગયા હજુ આગળ છેદ ઉડે છે બે બેના ઘડીએથી જુઓ તો બે દુ ચાર બે ત્રણ છ ફરીથી બે બે કટ કરીએ તો બે છેદમાં ત્રણ એટલે બે જેમ ત્રણ આવશે અને ચોવીસ કિલોગ્રામ અને છત્રીસ કિલોગ્રામનો ગુણોત્તર શોધીએ તો ચોવીસ ભાગ્યા છત્રીસ બારના ઘડિયાથી છેદ ઉડે કે બાર દુ ચોવીસ બારતાલીસ છત્રીસ બાર બાર કટ થઈ ગયા બે છેદમાં ત્રણ એટલે બે જેમ ત્રણ તો અહીંયા જો બંનેનો ગુણોત્તર સરખો છે તો અહીંયા લખવાનું હા બંનેના ગુણોત્તર સમાન છે ત્યાર પછી મેં સીધો ત્રીજો દાખલો ગણ્યો છે અને તથા ચાલીસ લાડુ અને ચોવીસ લાડુનો ગુણોત્તર શોધીએ તો સત્યાવીસ ભાગ્યા પિસ્તાળીસ બરાબર રમકડાનો ગુણોત્તર આપણે શોધીએ તો સત્યાવીસ ભાગ્યા પિસ્તાળીસ એટલે નવતાલીસ સત્યાવીસ નવ પંચા પિસ્તાળીસ નવ કટ થઈ ગયા તો નવ છેદમાં ત્રણ એટલે નવ નવ જેમ પાંચ સોરી ત્રણ જેમ પાંચ અને લાડુનો ગુણોત્તર શોધીએ ચાલીસ ભાગ્યા ચોવીસ આઠ પંચા ચાલીસ આઠ ત્રણ ચોવીસ આઠ આઠ કટ કર્યા આઠ છેદમાં સોરી પાંચ છેદમાં ત્રણ એટલે પાંચ જેમ ત્રણ તો જુઓ અહીંયા આ ગુણોત્તર ત્રણ જેમ પાંચ છે અને અહીંયા છે પાંચ જેમ ત્રણ છે તો આ બંને સમાન ગુણોત્તર ન કહેવાય ત્રણ જેમ પાંચ અને ત્રણ જેમ પાંચ હોય તો જ સમાન ગુણોત્તર કહેવાય આગળ પાછળ થશે તો સમાન ગુણોત્તર કહેવાશે નહીં તો અહીંયા લખવાનું રમકડા અને લાડુના ગુણોત્તર સમાન નથી ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ટકામાં રૂપાંતર કરો તો અહીંયા એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાનું ટકામાં રૂપાંતર કરવાનું થાય તો સો વડે ગુણાકાર કરવાનો થાય તો અહીંયા સાત છેદમાં દસનો આપણે કેટલા જોડે ગુણાકાર કરવાનો સો વડે ગુણાકાર કરીએ તો અહીંયા જો ઝીરો જીરો એક એક ઉપર નીચે કટ થઈ ગયા તો દાન સિત્તેર ટકા થશે નવ છેદમાં વીસ છે એને ટકામાં રૂપાંતર કરીએ તો નવ છેદમાં વીસ ગુણ્યા સો છેદ ઉડાવીએ વીસ પંચા સો હવે રહ્યા નવ પંચા પિસ્તાળીસ ઉપર છે એનો ગુણાકાર કરવાનો છે બરાબર નીચેની જે સંખ્યા છે એનાથી જ ભાગાકાર થશે યાદ રાખવાનું સો છે અંશમાં ગુણાકારમાં છે આ ભૂલ થાય નહીં કટ કરતી વખતે ધ્યાન રાખજો ત્યાર પછી ત્રીજું છે ચાર છેદમાં પચીસ તો જો ચાર છેદમાં પચીસ સો તો અહીંયા પચીસ વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો પચીસ ચાર સો ચોક્કું ચોક્કું એટલે સોળ ટકા જવાબ મળ્યો સત્તર છેદમાં પચાસ સો તો પચાસ દુ સો સત્તર દુ ચોત્રીસ ટકા આપણને જવાબ મળ્યો ત્યાર પછી ટકામાં રૂપાંતર કરો એ દશાંક સંખ્યા છે હવે તો દશાંક સંખ્યાને આપણે સૌથી પહેલાં આ જે કર્યું તે જ પ્રમાણે પણ દશાંક સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં પહેલાં લખવાની ઝીરો પોઈન્ટ ઝીરો બે એટલે બેના છેદમાં સો લખાય ગુણ્યા સો 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 કટ થયા તો બે ટકા જવાબ આપણને મળે અહીંયા ઝીરો પોઈન્ટ પાંચ છે તો પાંચ છેદમાં દસ ગુણ્યા સો ઝીરો ઝીરો કટ થઈ ગયા તો દસ પંચા પચાસ ટકા થયા બે પોઈન્ટ પાંચ એટલે કે 25 છેદમાં દસ લખાશે ગુણ્યા સો ઝીરો ઝીરો કટ કરો પચીસ ગુણ્યા દસ બસો ને પચાસ ટકા જવાબ મળે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે પચાસના વીસ ટકા લેખે કેટલા થાય તો પચાસના વીસ ટકા એટલે પચાસ ગુણ્યા વીસ છેદમાં સો આપણને આ રીતે કોઈ સંખ્યા આપી હોય અને તેના ટકામાં કેટલા એના આટલા વીસ ટકા લેખે કેટલી રકમ થશે તે શોધવાની કીધી હોય તો જે સંખ્યા છે તેના ગુણ્યા વીસ સો લખવાના અહીંયા ઝીરો ઝીરો નીચે ઉપર નીચે પચાસ પ પચાસ પાછળ જે ઝીરો છે તે કટ કરો વીસ પાછળ જે ઝીરોને કટ કરી પાંચ ગુણ્યા દસ પાંચે પાંચે દા પાંચ દસ લખાશે તો પચાસના વીસ ટકા લેખે દસ જવાબ મળે બસો ચાલીસના પંદર ટકા લેખે કેટલા થશે તો બસો ચાલીસ ગુણ્યા પંદર છેદમાં સો અહીંયા ઝીરો ઝીરો પહેલાં કટ કરો ત્યાર પછી પંદર છેદમાં દસ રહ્યા તો અને પાંચના ઘડીએથી ચેક કટ કરો પાંચ ત્રણ પંદર પાંચ દુ દસ ત્યાર પછી અહીંયા ચોવીસ રહ્યા છે અને બે વડે ગુણભાગાકાર કરો બાર દુ ચોવીસ તો હવે અહીંયા બાર અને ત્રણ રહ્યા છે તો બંનેનો ગુણાકાર કરી બાર ત્રણ છત્રીસ જવાબ મળશે ત્યાર પછી સીધી ચોથા નંબરનો છે એક કલાકના પાંચ ટકા કેટલા થશે તો એક કલાકના પાંચ ટકા માટે આપણે શું કરવાનું એક કલાક બરાબર સાહીઠ મિનિટ લખી દેવાની અને સાહીઠ મિનિટની આપણે ટકાવારી પાંચ ટકા લેખી કેટલા થશે તે જોઈએ તો સાહીઠ ગુણ્યા પાંચ છેદમાં સો ઝીરો ઝીરો કટ કરો પાંચ દુ દસ અને બે ત્રણ છ આ રીતે છેદ ઉડાડશો એટલે ત્રણ મિનિટ જવાબ મળશે એટલે એક કલાકના પાંચ ટકા લે એટલે ત્રણ મિનિટ જવાબ થાય ત્યાર પછી પાંચ રૂપિયાના દસ ટકા તો પાંચ રૂપિયાના દસ ટકા પાંચ ગુણ્યા દસ છેદમાં સો અહીંયા ઝીરો ઝીરો કટ કરો એટલે પાંચ એકા પાંચ છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ પાંચ રૂપિયા તમે જો રૂપિયામાં રાખીને ગણતરી કરો છો તો આ પ્રમાણે ગણાશે અને પાંચ રૂપિયાને તમે પૈસામાં ફેરવી દો પાંચસો પૈસા લેખે તો આ પ્રમાણે પૈસામાં જવાબ મળશે ત્યાર પછી બે કિલોગ્રામના પંદર ટકા તો આપણે કિલોગ્રામને ગ્રામમાં ફેરવી દઈએ તો આ પ્રમાણે ગણતરી થશે કે બે હજાર ગુણ્યા પંદર છેદમાં સો ઝીરો ઝીરો કટ કરો તો પંદર દુ ત્રીસ અને પાછળ એક શૂન્ય એટલે ત્રણસો ગ્રામ જવાબ આવે પછી છે સાત નંબરનો પ્રશ્નોનો આપણે વિડીયો આગળના બીજા વિડીયોમાં બનાવીશું પણ અત્યારે સમજાવીશું અત્યારે સીધો પ્રશ્ન આઠ લીધેલો છે જે નાનો છે અને સરળતાથી સમજી શકાશે તો નીચેનામાં એક્સનું મૂલ્ય શોધો પહેલું છે એક્સના પાંચ ટકા ચારસો છે એટલે કઈ રકમ છે ખ્યાલ નથી પણ તેના પાંચ ટકા ચારસો છે આ પ્રમાણે શોધો નહીં તો અહીંયા બે રીતે હું સમજાવીશ બંને રીતે તમે જવાબ મેળવી શકો છો એક્સના પાંચ ટકા તો એક્સ ગુણ્યા પાંચ છેદમાં સો લખાય બરાબર આના બરાબર કેટલા છે તો ચારસો છે એક્સના પાંચ ટકા બરાબર ચારસો છે તો આપણે સમીકરણની રીતે ઉકેલ મેળવીએ તો અહીંયા એક્સના એક્સ રહેવા દઈએ તો અહીંયા ચારસો સો ભાગાકારમાં છે ગુણાકારમાં જશે ને ગુણાકારમાં પાંચ છે ભાગાકારમાં આવશે અહીંયા આપણે છેદ ઉડાડીએ વીસ પંચા સો તો ચાર દુ આઠ અને ત્રણ શૂન્ય પાછળ લાગશે તો એક્સ બરાબર આઠ હજાર સંખ્યા છે જેના પાંચ ટકા લેખે ચારસો થશે અને એ જ વસ્તુને બીજી રીતે ગણતરી કરવી હોય તમને પદ મૂકીને ફાવે તો કે પાંચ ટકા એ ચારસો તો સો ટકા એ કેટલા આ બંનેનો ક્રોસમાં આપણે શું કરીએ ગુણાકાર છેદમાં આવશે પાંચ તો જુઓ આ જ પ્રમાણે છેદ ઉડારવાના રહે ત્યાર પછી આગળ છે એક્સના પાંચ ટકા વીસ કિલોગ્રામ છે તો મેં સમીકરણની રીતે ગણતરી કરેલી છે કે એક્સના પાંચ ટકા બરાબર વીસ હવે અહીંયા એક્સ સો ગુણાકાર ભાગાકારમાં છે અહીંયા ઉપર જશે ત્યાર પછી નવમો પ્રશ્ન છે નીચેના ગુણોત્તરના પદના ટકા શોધો તો અહીંયા ગુણોત્તર આપેલા છે અને તેના આપણે ગુણોત્તર એક ગુણોત્તરના ટકા કેટલા છે એ આપણે શોધવાના છે જો ચાર જેમ એક છે તો અહીંયા તમારે સૌથી પહેલાં કુલ ભાગ કરી દેવાનો ચાર વત્તા એક કુલ ભાગ કેલા થયા પાંચ તો આનો ચાર ચાર જેમ એક છે એમાં ચારનો ભાગ કેલો ચાર પંચમાંશ થયો અને એકનો છે એક પંચમાંશ થયો ચાર પંચમાંશ ટકા શોધવાના છે તો આપણે સો એ ગુણવાનું ચાર પંચમાંશ ગુણ્યા સો તો પાંચ વીસ પંચા સો અને ચા વીસ ચાર એંસી ટકા જવાબ મળ્યો અહીંયા પણ વીસ પંચાસ સો છે તો વીસ એકા વીસ તો ચાર ભાગે એંસી ટકા અને એક ભાગે વીસ ટકા જવાબ થાય એ રીતે વચ્ચે અહીંયા આગળ છ નંબરનો છે ત્રણ ગુણ સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે પાંચ જેમ સાત જેમ આઠ તો તમારે ત્રણે ગુણાકાર સરવાળો કરી દેવાનો એટલે વીસ થયા તો આ ભાગ થયો પાંચ છેદમાં વીસ આ થયો સાત છેદમાં વીસ આઠ થયો આઠ છેદમાં વીસ ત્રણે ગુણી નાખો છેદ ઉડારો તો અહીંયા થશે પાંત્રીસ પચીસ ટકા આ જવાબ મળશે પાંત્રીસ ટકા આ જવાબ થશે ચાલીસ તો આ પ્રમાણે આપનો અહીંયા સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના પ્રશ્ન એકથી નવનો અભ્યાસ પૂર્ણ થાય છે જેમાં પ્રશ્ન સાત એકલો બાકી રહે છે જો જરૂરિયાત જેવું જણાય તો બીજો વિડીયો બનાવીશ નહીંતર કમેન્ટ કરીને જાણ કરશો તો હું પ્રશ્ન સાતનો વિડીયો બનાવીશ નહીંતર આપણે હવે આગળ સ્વાધ્યાય આઠ પોઈન્ટ ચારનો અભ્યાસ કરીશું આભાર